નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ વસાવનમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસી પરમમ અવયી મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચન નો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યનું નામનો આ ગ્રંથ, આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા વિચારોની શુદ્ધિ, સમ્યક વિચારોની અભિવૃદ્ધિ અને વિચારોનું શુદ્ધિકરણ જ્યારે જીવનમાં થાય છે પછી એ વ્યક્તિના જીવનની અંદરમાં પરિવર્તન લાવવું નથી પડતું, આપોઆપ સહજ રીતે આવી જતું હોય છે. એક વખત વિચારોમાં જો શુદ્ધિકરણ આવી ગયું, વિચારો શુદ્ધ થઈ ગયા, વિચારો પવિત્ર બની ગયા અને વર્તમાન કાળનો મોટો અભિશાપ એ છે કે એના વિચારોને બગાડે એવા તો ખૂબ તત્વો બજારમાં ચાલે છે. દુનિયાની અંદરમાં જોઈ લેજો, સવાર સાંજ બપોર અલગ અલગ મૂવી, અલગ અલગ ક્લિપ, ગંદી વાતો, નકામી વાતો, કોઈ એકબીજાને શેર કરે, એકબીજાને એવી વસ્તુઓ મોકલાવે, ઠાલવે, આવી તો સેંકડો રીલ્સ આ દુનિયાની અંદરમાં છે. પરંતુ વિચારોનું શુદ્ધિકરણ કરે, વિચારોને સ્પષ્ટ કરે, વિચારોને સારા કરે, આવી બાબતો આ દુનિયાની અંદરમાં ખૂબ ઓછી જોવા માટે મળે છે. અને આવા ધર્મગ્રંથો, આવા મહાપુરુષો શું કરીને ગયા? બસ માનવ સમાજ ઉપર મોટો ઉપકાર એ લોકોએ કર્યો કે વિચારોને સારા દિશાની અંદરમાં લઈ જાય એવા ગ્રંથો, એવા તત્વો, એવી વાતો, એવા શાસ્ત્રો મૂકીને ગયા. અને આ ગ્રંથ દ્વારા, નીતિવાક્યના અમૃતના દ્વારા રોજ આપણે એક વિચારોનું શુદ્ધિકરણ કરીએ છીએ. એ કરતા 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 37મા નંબરની અંદરમાં આપણે પહોંચેલા હતા. ત્યાં આપણે એ વાત જોઈ કે કેટલા પણ અંધ વ્યક્તિઓ ભેગા થાય બહુ મોટી સંખ્યાની અંદરમાં, છતાં પણ એ લોકોને કંઈ રૂપ દેખાતું નથી. 1 લાખ 2 લાખ 10 લાખ 1 કરોડ, અરે 10 કરોડ, 10 કરોડ પણ શક્તિહીન વ્યક્તિઓનો સમુદાય ભેગો થઈ ગયો. એટલે સંખ્યાના જોર ઉપર એ લોકોને શક્તિ મળી નથી જવાની. શું આપણને ક્યારે એવો વિચાર આવે કે 1 લાખ ગધેડા ભેગા થઈ જાય એટલે 100 સિંહની તાકાત એની અંદરમાં આવી જાય? બની શકે છે આવું? 10 લાખ હરણિયા ભેગા થઈ જાય એટલે 100 હાથીની તાકાત એની અંદરમાં આવી જાય? અરે 10 લાખ નહીં, 10 કરોડ ભેગા થાય તો પણ એ લોકો એટલા જ રહેવાના, એવા જ રહેવાના, એવા શક્તિહીન રહેવાના. એટલે આ મહાત્માનું આપણને કહેવું એ છે કે સંખ્યાને નજરમાં રાખી અને ક્યારેય જીવનમાં આગળ નહીં વધવાનું. તમારે આગળ વધવું છે તો બીજી રીતે આગળ વધો. બસ જેની પાસે સંખ્યા વધારે હોય, ભીડ વધારે હોય, જેની પાસે લોકો વધુ આવતા હોય, જ્યાં આગળ લોકો વધુ ઉમટતા હોય, એટલે સારું જ હોય? નો, એવું કોઈ જ નથી. આ તો માનવ સમાજ છે. એકની પાછળ ઘેટાની જેમ પાછળ દોરાતા ગયા, ખેંચાતા ગયા. અને સમ્યકના ક્ષેત્રની અંદરમાં હંમેશા ભીડ ઓછી જ રહેવાની, તમને સંખ્યા ઓછી દેખાવાની. અને સંખ્યા ઓછી દેખાશે એટલે એમ માનશો કે પુણ્યનું ક્ષેત્ર નકામું છે ને પાપનું ક્ષેત્ર સારું છે. બસ મહાત્મા આપણો ઈશારો એ જગ્યા ઉપર કરે છે કે સારા ક્ષેત્રમાં ભીડ ઓછી દેખાય એનો મતલબ એ નથી કે જગ્યા નકામી છે, શક્તિહીન છે. અને ખરાબ જગ્યાની અંદરમાં સંખ્યા વધારે દેખાઈ ગઈ માટે તાકાતવાન છે, એમ તો નરકમાં સંખ્યા વધારે દેખાય અને દેવલોકમાં ઓછી દેખાય. તો આપણે એમ માની લેવાનું કે નરક સારી અને દેવલોક ખરાબ. એવી રીતે શ્રીમંત એરિયાની અંદરમાં ઘરો ઓછા હોય અને ગરીબોની ગંદી વસ્તીમાં, સ્લમ એરિયાની અંદરમાં સંખ્યા વધારે હોય તો શું એમ માની લેવાનું
કે ગરીબોનો એરિયા સારો અને શ્રીમંતોનો એરિયા નકામ કમજોર એ તાકાતવાન નથી. નો, સંખ્યા ઉપર ક્યારે સંખ્યાની દ્રષ્ટિથી જોઈ અને ક્યારે નિર્ણય નહીં કરવાનો. આટલી વાત આપણને આ મહાત્મા સમજાવે છે કે સંખ્યા હોય ત્યાં શક્તિ હોય એવો કોઈ નિયમ નથી. ઘણી વખત એક વ્યક્તિ પણ બધાને ભારે પડતો હોય. જંગલમાં રહેલો એક સિંહ બધાને ભારે પડે. શક્તિની અંદરમાં રહેલો હાથી બલભલા ઉપર રાજ કરી શકે. આકાશની અંદરમાં ઉગેલો એક જ સૂર્ય આખા વિશ્વને અજવાળું ફેલાવી શકે. રાતના સમયની અંદરમાં ઉગેલો પૂનમનો ચાંદ સમગ્ર ધરતીને ચાંદનીથી પરિપ્લાવિત કરી શકે છે. એટલે સંખ્યા ઉપર નથી જવાનું. આ વાત મહાત્માએ બતાવી કે શુભના ક્ષેત્રમાં, ઉત્તમના ક્ષેત્રમાં, સારી જગ્યાની અંદરમાં તમને ઓછા દેખાય તો એનો મતલબ એ નથી કે અહીંયા સારું નહીં હોય. અને ખરાબ જગ્યાની અંદરમાં તમને બહુ મોટું ટોળું, બહુ મોટી ભીડ, હજારો લાખો કરોડો વ્યક્તિઓ જોવા માટે મળી ગયા તો એનો મતલબ એ નથી કે એ જગ્યા સારી હતી. બસ આટલી વાત આ સમજાવવા માટે આ સૂત્ર બતાવ્યું. હવે આજે આપણે આગળ વધવું છે 38 નંબર. એનું એક સૂત્ર મજાનું બતાવ્યું છે. આ વિશ્વની અંદરમાં બુદ્ધિમાન કોણ, આપણે જે માનીએ છીએ ને બુદ્ધિમાન કોણ, ડિગ્રી વધારે લીધી, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતો હોય, બહુ મોટી યુનિવર્સિટીમાં ભણતો હોય, સ્કોલર હોય, બે ચાર ડિગ્રીઓ લઈ લીધી હોય, જેની યાદદાસ્ત વધારે સારી હોય, જેને જલ્દી ગાથા આવડી જતી હોય, જે શાસ્ત્રોના શાસ્ત્રો ભણી ગયો હોય, જેની પાસે આઈક્યુ લેવલ બહુ સારો હોય, આ બધાને આપણે શું માની લીધા છે? બુદ્ધિશાળી. અથવા તો જે બીજાને ચૂપ કરી શકે, જે બીજાને દબાવી શકે, જે બીજાને મૌ ન કરી શકે, જે ખૂબ ભણી શકે, ભણાવી શકે, બહુ બધો વિદ્વાન હોય, હજારો શાસ્ત્રો વાંચી લીધા હોય અને પઢી લીધા હોય, આ બધા બુદ્ધિમાન કહેવાય. આવું એક સામાન્યથી લોકોના મગજની અંદરમાં અંદાજ છે. જ્યારે આ આપણા ભ્રમને ભાંગવા માટે 38 નંબરની અંદરમાં સૂત્રમાં એ બતાવ્યું છે, યો વિદ્યા વિનીત મતિ સબુદ્ધિમાન. જે યો એટલે જે, વિદ્યા એટલે ભણવું, જ્ઞાન, વિનીત મતિ એટલે વિદ્યા ભણ્યા પછી પણ જે વિનીત મતિ વાળો રહેલો છે, જેની વિનય બુદ્ધિ રહેલી છે, જે વિનય કરી શકે છે, ગુરુ પાસે નમ્ર રહી શકે છે, નમ્રતાથી જે ભરેલો છે, ડાઉન ટુ અર્થ જીવનની અંદરમાં રહી શકે છે, સબુદ્ધિમાન, તે વ્યક્તિ બુદ્ધિમાન છે. કેટલી સરસ મજાની સ્પષ્ટ ડેફિનેશન. આ મહાત્માની પાસે એક ખાસિયત એ છે કે એમના વિચારોની અંદરમાં ક્લિયારિટી બહુ જબરજસ્ત છે, કોઈ ડાઉટ નહીં. અને સ્પષ્ટ વાત, સરળ શબ્દોની અંદરમાં, ટૂંકા શબ્દોમાં, ઓછા શબ્દોમાં સ્પષ્ટ વાત બતાવી દેવાની આ ગ્રંથની ખાસિયત છે. બધી જગ્યાએ આપણે ફરીએ, બુદ્ધિમાન લોકો આવી રીતે જ ગણતા હોય છે. વધારે ભણ્યો હોય, સારી સ્કૂલમાં ભણતો હોય, બહુ સારા માર્ક્સ લઈ આવતો હોય. જોજો, અત્યારે 10th અને 12th ની એક્ઝામ વગેરે પતી હશે અથવા તો પતવા માટે આવી હશે. હવે જ્યારે રિઝલ્ટ આવવાનું એટલે લોકો શું કહેશે, 90% આવ્યા, 80% આવ્યા, 99% આવ્યા, એટલે એ બુદ્ધિમાન. એવું બધું નથી ભાઈ. બુદ્ધિમાન ભલે કદાચ એની પાસે યાદશક્તિ વધારે છે, અને યાદશક્તિ વધારે હોય એટલે બુદ્ધિમાન બની ગયો, એવો કોઈ જ નિયમ નથી. આ ગ્રંથકાર મહાત્મા બુદ્ધિમાનની વ્યાખ્યા કરતા 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 એક જ વાત બતાવે છે, યો વિદ્યા વિનીત મતિ. વિદ્યા ભણ્યા પછી પણ, જ્ઞાનથી ભરાઈ ગયા પછી પણ, દુનિયાભરના ગ્રંથો ભણી લીધા પછી પણ, જાત જાતની ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધા પછી પણ, એજ્યુકેશનના ક્ષેત્રની અંદરમાં ટોપ મોસ્ટ હોવા છતાં પણ, જે વ્યક્તિ પાસે વિનય છે, જેની બુદ્ધિ નમ્ર છે, જે નમ્ર રહી શકે છે, પોતાના વડીલ, ઉપકારી, માતા પિતા અને ઉત્તમ વ્યક્તિઓની પાસે જે નમ્રતા ધારણ કરી શકે છે, સબુદ્ધિમાન, તે બુદ્ધિમાન છે. આ મહાત્માની 100 ઝાટકીને વાત રહેલી છે. હવે ઘરની અંદરમાં કોઈ એજ્યુકેટેડ છોકરો છોકરી હોય અને માતા પિતાએ કંઈક ઈચ્છા વ્યક્ત કરી અથવા તો માતા પિતાએ કંઈક સૂચના આપી, હવે જી કરી રહીશ, સારું, આપની ઈચ્છા છે ને, થઈ જશે, આવું આવો જે પણ શબ્દ બોલી શકતો હોય તો માની લેવું પડે કે તે બુદ્ધિમાન છે.
તમે ભણેલો છે, ડિગ્રી વાળો છે, સારી સ્કૂલમાં ભણેલો છે, સારામાં સારા માર્ક્સ આવેલા છે, અને વર્તમાન સમયની અંદરમાં બાળકને બુદ્ધિમાન ક્યારે કરી શકાય? બસ માર્ક્સ સારામાં સારા લઈ આવે તો. અરે એવું નથી, માર્ક્સ તો હવે કેવી ચીજ છે ખબર છે, છેલ્લા દિવસોની અંદરમાં ચોપડી ખોલીને બેસી જાય અને બરોબર રટ્ટો મારી લે, ગોખી લે, યાદ કરી લે. અને યાદ શક્તિ સારી હોય તો યાદ શક્તિ અને બુદ્ધિમત્તાની સાથે કોઈ સંબંધ નથી. પણ આપણે શું માની લીધું, અરે ભાઈ બહુ બુદ્ધિમાન છે, હા કેમ, અરે કેટલું બધું એને યાદ રહે છે. અરે બુદ્ધિવાળા હોવું અને યાદ શક્તિ હોવી આ બંનેનો કોઈ સંબંધ જ નથી. આપણે શું કામ યાદ શક્તિવાળાને બુદ્ધિમાન માની રહીએ છીએ? આપણે ઉલટી વ્યાખ્યા બાંધી દીધી કે બુદ્ધિમાન આને કહેવાય, મહાત્મા આપણને સાચી સમજણ આપે છે, વિદ્યા વિનીત મતિ સબુદ્ધિમાન. બહુ સીધો બહુ સીધી વાત બતાવી દીધી, યો વિદ્યા વિનીત મતિ. તમને જે દીકરો ભણ્યા પછી પણ માતા પિતાના પગે પડતો દેખાતો હોય, તમને જે દીકરી ભણી ગયા પછી પણ એજ્યુકેશનના ક્ષેત્રમાં ટોપમોસ્ટ બની ગયા પછી પણ પોતાની મમ્મીની વાતને સાંભળી શકતી હોય, સ્વીકારી શકતી હોય, જે દીકરો અત્યંત ભણ્યા પછી પણ પરમાત્માની પૂજા કરી શકતો હોય, દેવગુરુ પર શ્રદ્ધા રહી શકતી હોય, કોઈ ગુરુને પોતાના ગુરુ તત્વ તરીકે માની શકતા હોય, કોકના ચરણોની અંદરમાં ઝૂકી શકતા હોય, જેને અભિમાન નડતું ન હોય, જે વ્યક્તિને અહંકાર ક્યારે જીવનમાં આડો આવતો ન હોય, તો મહાત્મા કહે છે યો વિદ્યા વિનીત મતિ સબુદ્ધિમાન. જે વિદ્યા ભણ્યા પછી પણ વિનીત મતિ વાળો છે, વિદ્યા દ્વારા જે નમ્ર બને એનું નામ છે બુદ્ધિશાળી. તમને એક બીજી વાત બતાવું, જેટલા પણ ઝાડ છે ને અત્યારે હવે કેરીની સિઝન આવે છે, મેંગોની સિઝન, એટલે આપણે એ વાત બતાવી દઈએ કે કેરીની સિઝનની અંદરમાં ખાસ જોજો, જેટલા પણ મેંગો ટ્રી છે, આંબાના ઝાડ, એ કેરીના ઝાડ ઉપર જેમ જેમ કેરી આવશે એમ એની બ્રાન્ચ ધરતી ઉપર નીચે નમતી જવાની. હવે જેમ જેમ એની ઉપર ફળ લાગ્યા, વધુ ને વધુ કેરી લાગી, એટલે એના ભારથી એ બ્રાન્ચ આખી જમીનની સાથે નીચે ઉતરી પડે, જાણે કે જમીનને ઝૂકવા માટે, નમસ્કાર કરવા માટે નીચે ઉતરી પડે છે. તો કવિ કલ્પના કરે છે કેમ, તો કે જે ધરતી માતાના સહારે ઉભાલા છે, જે ધરતી માતા કા સહારા લેકર ખડે હે, ઓર વહી ધરતી માતા કી વજહ સે હમ આજ ખડે હે, અને અમને એનાથી ફલ મળ્યા, અમારી ઉપર કંઈક ફલ પ્રાપ્ત થયું, અમારી ઉપર ફ્રૂટ આવ્યા, અમને કંઈક પ્રાપ્તિ થઈ ગઈ, તો અમે ધરતી માતાના ચરણોમાં ઝૂકીને કહીએ છીએ કે માં આ તમારા કારણે અમને જીવનમાં પ્રાપ્ત થયું છે, અગર તમે જ ન હોત તો અમને કેવી રીતે મળવાનું હતું. એ ઘરની અંદરમાં ભૂજર્ગ માતા પિતા છે, ગામડા ગામમાં રહેતા હતા, એ સમયમાં શિક્ષણની આવી બોલબાલા નથી. આજથી 50 વર્ષ પહેલા ક્યાં આવી શિક્ષણની વાતો હતી, સિનિયર કેજી ને જુનિયર કેજી ને આવી રીતે સ્કૂલ બસ લેવા માટે આવે, પછી સ્કૂલ બેગ લઈને જવાનું, પછી અલગ અલગ પ્રકારની વોટર બેગ હોય, ગુરુવારના કપડા અલગ, શુક્રવારના કપડા અલગ, પીટીના કપડા અલગ, એના સ્પેશિયલ શૂઝ, એના બધાનો યુનિફોર્મ, અને પછી મમ્મી એને મૂકવા માટે આવે સ્કૂલ બસ ઉપર, બધી મમ્મીઓ ટોળે ભરીને ભેગી થાય અને બધા દીકરાઓ ત્યાં ઉભા રહી જાય. ક્યાં આવું હતું 50 વર્ષ પહેલા? આવું કશું હતું નહીં. અમને ખબર છે કે હું સ્કૂલમાં જતો હતો ત્યારે જૂના કોઈ કપડામાંથી થેલી બનાવી હોય, કાપડની થેલી, અને થેલીની અંદરમાં બધા સ્કૂલના ચોપડા અને કંપાસ, હવે કંપાસમાં શું હતું, લોખંડનો નાનકડો કંપાસ આવતો હતો એ સમયમાં, બસ એની અંદરમાં બધી પેન્સિલ ને રબર ને સંચો બધો મૂકી દેવાનો અને એ લઈને જવાનું હતું. આ અમારી સ્કૂલ બેગ. હવે આજે સ્કૂલ બેગમાં તો કેટલી બધી વેરાયટી, ઓહો આમ જુઓ તો 12 વગરની વેરાયટી છે, અલગ અલગ કંપની, અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇન. હવે આ બધું તો જૂના સમયની અંદરમાં હતું નહીં. અને એવા સમયમાં ભણેલા ગણેલા જે મમ્મી હોય, પપ્પા હોય, એ ગામડા ગામમાં ભણ્યા હોય અને પછી સીધા પિતાજીના ધંધાની અંદરમાં લાગી ગયા હોય. હવે ન પિતાજીને પૂરું ઇંગ્લિશ આવડે, ન પિતાજીની પાસે એવી દુનિયાની માહિતી હોય, કદાચ મોબાઈલ એમની પાસે હશે તો મોબાઈલ આવ્યો એટલે ઉપાડી લેવાનો, અને કરવો હોય તો કેવી રીતે કરાય, આ સિવાયના બીજા કોઈ ફંક્શન્સ માતા પિતાને નથી આવડતા. મોબાઈલની અંદરમાં શું વિશેષતા છે, આમાં કઈ વેબસાઇટ ખોલી શકે, કઈ દુનિયા અંદરમાંથી જોઈ શકાય, શું સિસ્ટમ આની અંદરમાં છે, માતા પિતાને કશી જ ખબર નથી. કારણ કે ગામડા ગામના બહુ ભોળા
બહુ ભદ્રીક અને બહુ ભલા એ માતા પિતા છે. હવે એમનો દીકરો કે દીકરી એટલું બધું ભણી ગયા, એટલું બધું ભણી ગયા, આમ લાગે કે જાણે કે એના એજ્યુકેશનનો કોઈ અંતર નથી એના જીવનની અંદરમાં. હવે એવા માતા પિતાની સામે નમ્રતાથી વાત કરતો હોય, પોતે આટલું બધું ભણી ગયા પછી પણ એ પોતાના માતા પિતાને પોતાના સદૈવ ઉપકારી ગણતો હોય, અને કોઈ આવીને કે દોસ્ત શું તું એજ્યુકેશનમાં આગળ વધી ગયો, અને હજી શબ્દ પૂરો થાય એની પહેલા કહી દે આ બધું જ મારા માતા પિતાની મહેરબાનીથી થયું છે. ધન્યવાદ આપવા હોય તો મારા માતા પિતાને આપો કે મારા માતા પિતાએ જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા, આગળ વધાર્યા, અને માતા પિતા ન હોત તો અમે કેવી રીતે કરી શકવાના હતા. જો આવું બોલવું હોય, હકીકતમાં બોલતો હોય, તો માની લેવાનું સબુદ્ધિમાન. યો વિદ્યા વિનીતમતી, અરે ભણ્યા પછી જો તમને અહંકાર આવી જતો હોય, ફળ આવ્યા પછી પણ ઝાડ જો ઝૂકે છે, તો ભણ્યા પછી જો આપણને અહંકાર લાગુ પડી જાય, હું શાસ્ત્ર ભણ્યો, મને પ્રવચન આવડી ગયા, મારા ગુરુદેવને કદાચ ન આવડતું હોય, અને પછી મારા ગુરુદેવ કે ચલો એ આમ કરવાનું છે, હું કહી દઉં ગુરુદેવ હમણાં નહીં ફાવે, હમણાં મને આવું નહીં ફાવે, મને આવી રીતે નહીં કહેવાનું, અરે મારો અહંકાર જો મારા ગુરુની સામે જો આડો આવતો હોય તો હું બુદ્ધિમાન નથી. આ એટલું કહી શકે કદાચ મારો આઈક્યુ લેવલ સારો હોય, યાદદાસ્ત સારી હોય તો સારું પ્રવચન આપી દેતો હોઉં, સારો આર્ટિકલ લખી નાખતો હોઉં, અને એવા લખવાથી કોઈ ફરક નથી પડતો. મતલબ શાસ્ત્રની અપેક્ષાએ જો કહેવાની અંદરમાં જઈએ, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ વધુ હોય એ બુદ્ધિમાન નથી, મોનીય કર્મનો ક્ષયોક્ષમ જેની પાસે વધુ હોય તે બુદ્ધિમાન છે. આ મહાત્માનું સૂત્ર આપણને સમજાવે છે, અરે એ તો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થઈ ગયો તમારી પાસે, અને આઈક્યુ લેવલ આવી ગયું, યાદ શક્તિ આવી ગઈ, યાદદાસ્ત તમારી પાસે જબરજસ્ત થઈ ગઈ, અને તમારી પાસે બાયહટ પાવર એટલો ભયંકર આવી ગયો, બસ જે જે માહિતી વાંચો યાદ રહી જાય, ડેટા તમારી પાસે જબરજસ્ત આવી ગયો, જે પણ માહિતી માંગો આવી જાય. તમે સીએ નથી ભણ્યા તો પણ તમને સીએનું આવડે, તમે એન્જિનિયર નથી ભણ્યા તો પણ તમને એનું આવડે, પુસ્તકો વાંચી વાંચીને વગર કોલેજની અંદરમાં ગયા પછી તમે એટલા બધા ભણી ગણીને તૈયાર થઈ ગયા, કોઈ પણ સમસ્યાનો સવાલનો જવાબ તમારી પાસે રહેલો હોય, બની શકે જ્ઞાનાવર્ણીય કર્મનો સહયોગક્ષમ છે. પણ વિદ્યાર્થી જે વિનીતમતી વાળો છે, નમ્ર છે, માતા પિતાનો પૂજક છે, મને એટલું બતાવો, ઘરની અંદરમાં નિવૃત્ત થયેલા માતા પિતા હોય અને આ બાજુ દીકરો કે દીકરી એજ્યુકેશનના ક્ષેત્રની અંદરમાં ખૂબ આગળના લેવલ વાળા હોય, અને મહિનાનું પેકેજ એનું 15-20 લાખનું પેકેજ હોય, આટલા બધા ભણેલા ગણેલા દીકરા દીકરીઓ, વિદ્યાથી ભરેલા દીકરા દીકરીઓ, અભણ એવા માતા પિતાના રોજ પગે લાગીને જતા હોય, એમના ચરણનો સ્પર્શ કરતા હોય, અને એ માં બે હાથ જરા માથા ઉપર મૂકને, માં તારો હાથ મારા માટે આશીર્વાદ છે, માં તારો હાથ મને બહુ ઉફ આપે છે, અને એવા અભણ કદાચ ગામડાના ભૂરા ભદ્રિક અને ભલા એવા માતા પિતાને સદૈવ નમસ્કાર કરીને આગળ નીકળતા હોય, દરેક જગ્યાએ પોતાના માતા પિતાને આદર કરતા હોય, કોઈ પણ ચડાવો લે પોતાના માતા પિતાના નામે લેતા હોય, પોતાની સફળતાનો શ્રેય માતા પિતાને આપતા હોય, પોતાની સફળતાનો બધો જશ માતા પિતાના નામે લખી નાખતા હોય, તો આ મહાત્મા કે છે સબુદ્ધિમાન. કેમ? વિદ્યા વિનીતમતી, ભણ્યા પછી પણ જેની મતિ વિનીત રહી છે, વિનયી રહી છે, નમ્ર રહી છે. તમને ખબર છે, મેં તમને પહેલા પણ કીધેલું, આજે ફરીવાર બતાવી દઉં, પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા અને પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા હીર સુરેશ્વરજી મા સાહેબના સમયની અંદરમાં થયેલા અનેક ઉપાધ્યાયોની માંથી એક અતિ સુંદર એવા બે ઉપાધ્યાય ભગવંતો. અને વિનય વિજયજી મહારાજે શું કર્યું છે, પોતાના પિતાજી હતા તેજપાલ અને માતા, આ બંનેનું નામ લોક પ્રકાશ નામના ગ્રંથની અંદરમાં દરેક ચેપ્ટર પૂરું થાય, કોઈ પણ ચેપ્ટર પૂરું થાય એટલે પોતાના માતા પિતાને યાદ કર્યા છે કે આ માતા પિતાના ઉપકાર છે તો આજે અહીંયા પહોંચ્યો છું. હવે કદાચ એમના માતા પિતાને સંસ્કૃત નતું આવડતું અને આ વિનય વિજયજી મહારાજ સંસ્કૃતના શિખર ઉપર બેઠેલા હતા, જેમના માતા પિતાને તત્વજ્ઞાનનો કદાચ તો પણ ખબર નથી, તત્વજ્ઞાન કા ટી બી પતા નહીં થાય, અને આ વિનય વિજયજી મહારાજ એક લોક પ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે, હજારો શ્લોક પ્રમાણ માત્ર લોક પ્રકાશની અંદરમાં
હજારો ગ્રંથની સાક્ષી અંદરમાં મૂકેલી છે. તમને ખબર છે એ સમયની વાત કરું છું, હીર સુરીમાનના સમયની વાત કરું, આજથી 350 વર્ષ પહેલાની વાત. ન ભંડારો મળે, ન ઝેરોક્ષ મળે, ન મોબાઈલના જમાના, ન યુટ્યુબના જમાના, ન ગૂગલના જમાના. અને એ જમાનાની અંદરમાં દરેક બાબતની અંદરમાં શાસ્ત્રીય રેફરન્સ મૂક્યો હશે, યાદ શક્તિ દ્વારા પોતે યાદ રાખ્યું હશે તો જ આવું શક્ય બને, બાકી નેવર, ઇમ્પોસિબલ છે, બની ન શકે. અને છતાં પણ એમને પોતાના ગ્રંથની અંદરમાં 1000થી વધુ ગ્રંથોની સાક્ષી આપી છે, પ્રૂફ આપ્યું છે અને સાબિતી આપી શક્યા છે. આટલા બધા બુદ્ધિમાન અને એમની સામે એમના માતા પિતા સંસારી હતા, રિક્ષા નથી લીધી, કદાચ 5 પ્રતિક્રમણ પણ પૂરા ભર્યા નહીં હોય. અને આ તો ક્યાંને ક્યાં નીકળી ગયેલા એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ. શિપાલ મૈનાનો રાસ બનાવ્યો, કલ્પસૂત્રની ટીકા બનાવી સુબોધિકા, પુણ્યપ્રકાશ સ્તવન બનાવ્યો, વિવેક વિલાસ નામનો રાસ બનાવ્યો, કેટલા બધા ગ્રંથોનું સર્જન કર્યું છે. એક શાન સુધારસ નામનો ગ્રંથ બનાવીને કમાલ કમાલ કરી નાખી છે વિનય વિજયજી મહારાજાએ. અને આટલા બધા એજ્યુકેશનના ક્ષેત્રમાં ટોપ મોસ્ટ હોવા છતાં અભણ, ભલા, ભોળા અને ભદ્રી એવા પોતાના માતા પિતાને કાયમ માટે યાદ કર્યા છે કે આ તેજપાલ નામના પિતા અને આ માતાના કારણે આજે આ વિનય વિજયજી આવો ગ્રંથ બનાવી શક્યો છે. એ માતા પિતાના ઉપકારને કેવી રીતે વારી શકું. તમે જોઈ લેજો, ભણ્યા પછી જો આમ છે ને માતા પિતાને યાદ કરવા સહેલા છે, પણ ભણી ગયા હોય, સફળતાના શિખરે પહોંચી ગયા હોય, સર્વશ્રેષ્ઠ બની ગયા હોય, એવોર્ડ્સ ઉપર એવોર્ડ મળી જતા હોય, બધું જ મળી જતું હોય, અને છતાં પણ માતા પિતાને યાદ કરવા, એમની ભક્તિ કરવી, સેવા કરવી, બસ આ જ વિદ્યા વિનીત મતિ છે. ચલો તમને કદાચ આ જૂની વાત લાગશે, આજના સમયની અંદરમાં સચિન તેંડુલકર નામ તો સાંભળ્યું છે ને, કદાચ કોઈ પણ વ્યક્તિ આ નામથી અજાણ્યો નહીં હોય. ક્રિકેટની દુનિયાનું જેને ભગવાન ગણાય છે, ગોડ ઓફ ક્રિકેટ, આવું લોકો આવું કહે છે, જેના માટે જેને રેકોર્ડ ઉપર રેકોર્ડ તોડી નાખ્યા છે, વિક્રમ ઉપર વિક્રમની સર્જન કરી લીધું છે. અને આવો દંતકથા સમાન સચિન તેંડુલકર, એમ કહેવાય છે કે એના પિતાજી હતા અને એના રમેશ તેંડુલકર એના પિતાજી અને એની મમ્મી, આ સચિન તેંડુલકર છેલ્લા સમય સુધી એને પોતાના જે માતા પિતાની સેવા કરી છે, માતા પિતાનો જે ભક્ત બનીને રહેલો છે, અને દુનિયાના ટોપ મોસ્ટ લેવલ ઉપર પહોંચેલો આ છોકરો, વિશ્વની અંદરમાં દંતકથા સમાન આ છોકરાનું નામ આવતું હતું સચિન તેંડુલકરનું. અને આટલા ઉચ્ચ લેવલે પહોંચ્યા પછી પણ માતા પિતાની સાથે રહેવાનું, એમની ભક્તિ કરવાની, એમની સેવા કરવાની, એમનો વિનય કરવાનો, એમને બીમારીમાં સાચવવાના. વાંચીને જો એકવાર એનું પુસ્તક, ખબર પડશે કે સચિન તેંડુલકર આટલો એજ્યુકેશનના લેવલમાં અને આટલી દુનિયાની અંદરમાં ટોપ મોસ્ટ બન્યા પછી માતા પિતાની સામે કેવો વિનીત મતિ વારો હતો, તો બુદ્ધિમાન એને ગણી શકાય છે. હજી આગળ બતાવી દઉં, ગણધર ગૌતમ સ્વામીજી ભગવંત, જેમનું સવાર સવારમાં નામ દો અને આપણી સવાર ધન્ય બની જાય. સગૌતમો યચ્છતો વાંચી તમે, ગૌતમ સ્વામીનું નામ દેવાની સાથે જીવનમાં કલ્યાણ અને મંગળોની પરંપરા થઈ જાય. આવા ગૌતમ સ્વામી સંસારીપણામાં 14 વિદ્યાના પારગામી અને દીક્ષા લીધા પછી 14 પૂર્વ ભણેલા દ્વારસાંગીના રચયિતા, શ્રુત કેવલી, બધું જ જાણે છે, ખાલી કેવળ જ્ઞાન નથી, એ સિવાયનું બધું જ જ્ઞાન જેમની પાસે છે, આવા ગૌતમ સ્વામીજી સુપરમાત્મા મહાવીરનો વિનય કરતા હતા. તમે વિચારી શકો છો, ભગવાન મહાવીરના શિષ્ય 14,000 અને ગૌતમ સ્વામીજીના 50,000 પ્રભુ કરતા 4 ગણા. છતાં પણ જ્યારે જ્યારે પણ ગૌતમ સ્વામીજીને નમસ્કાર કરવાની વાત આવે, જ્યારે જ્યારે પણ પ્રભુ મહાવીરની સેવા કરવાની વાત આવે અને સીધા ભાગ્યા ભાગ્યા જાય, પ્રભુ નામ દે અને વિનય બનીને ઉભા રહી જાય, એટલે ગૌતમ સ્વામીજીની સાથે સમર્પણ અને વિનય શબ્દો જોડાઈ ગયો. એક બસ એમની ઓળખાણ બની ગઈ, એક પર્યાય બની ગયા. ગૌતમ એટલે કોણ? તો કે વિનય. અને વિનય એટલે કોણ? તો કે ગૌતમ. સમર્પણ એટલે શું? તો કે ગૌતમ સ્વામી. અને ગૌતમ સ્વામી એટલે શું? તો કે સમર્પણ. વિચારી શકો છો, આટલા ઉચ્ચ લેવલ ઉપર પહોંચ્યા પછી. અને પરમાત્મા મહાવીરે એકવાર કીધું કે જાઓ આનંદ શ્રાવકની પાસે જઈને મિચ્છામી દુકડમ માંગી આવો.
અને 50,000 શિષ્યના ગુરુ, 14 વિદ્યાના પારગામી, 14 પૂર્વના રચયિતા, દ્વારસાંગીના પ્રણેતા, શ્રુત કેવલી બધાની સમક્ષ બહાર નીકળી હસતા હસતા પહોંચી ગયા આનંદ શાવકના ઘરે. જઈને ખમા વિયાવ્યા ત્યારે પરમાત્માએ કીધું કે ગૌતમ, શું તમારો વિનય છે? વિદ્યા વિનિત મતિ સબુદ્ધિમાન. આ બુદ્ધિમાન છે. જો ભણ્યા પછી અહંકાર હોય, ભણ્યા પછી ઘરમાં ઠેકા લઈને ભરવાનું હોય, ભણ્યા પછી ઘરની અંદરમાં પોતાનું રાજ ચલાવવાનું હોય, ભણ્યા પછી માતા પિતાને દબડાવવાના હોય, ભણ્યા પછી માતા પિતાને કાયમ ધમકી આપવાની હોય, ઘરમાંથી કાઢી જાઓ, નીકળી જાઓ, આ ઘરમાં નહીં રહેવાય, આવી રીતે રહેવાશે, અને એમાં બંને પતિ પત્ની ભણેલા હોય, બંને પતિ પત્ની એજ્યુકેટેડ હોય, બંને સીએ, બંને ડોક્ટર, બંને એન્જિનિયર, બંને ફેશન ડિઝાઇનર, બંને વકીલ, બંને જણા સારામાં સારું કઈ પણ શિક્ષણ લીધેલું હોય, અને આ બધાના બંનેની વચમાં જો માતા પિતા સેન્ડવિચ થતા હોય ઘરની અંદરમાં, તમારું ભણેલું કોઈ કહેતા કોઈ કામનું નથી, તમે બુદ્ધિમાન નથી. એટલો મતલબ શું થયો? બુદ્ધિમાનનો ઓપોઝિટ શું આવે છે? બુદ્ધુ, મૂર્ખ, નહીં ભણેલા, બુદ્ધિહીન. જોજો આ ગ્રંથકાર મહાત્મા કેટલું બધું મહત્વ આપે છે વિદ્યાથી વિનિત મતિ વાળાને, અને એ જ વ્યક્તિને બુદ્ધિમાન ગણી નાખ્યા. બાકી કોઈ બુદ્ધિમાન નહીં. તમે લાખો રૂપિયા કમાતા હો, બહુ મોટી ફેક્ટરી ચલાવતા હો, બહુ મોટી કંપનીના તમે સીઈઓ હો, તમે એ કંપનીના સ્થાપક હો, તમે કરોડો રૂપિયા કમાતા હો, કોઈ કહેતા કોઈ વાત નહીં. તમે ગમે એટલા પુસ્તકોના ઓથર હો, તમે ગમે એટલા શાસ્ત્રો પર ટીકા બનાવી હોય, કોઈ કહેતા કોઈ નહીં. વિદ્યા વિનિત મતિ સબુદ્ધિમાન. તમે વિદ્યાથી વિનિત મતિવાળા છો તો અમે તમને બુદ્ધિમાન ગણીએ છીએ. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, મને ખબર છે કે આ ગુરુદેવ અત્યારના સમયમાં જેમના 850 શિષ્યો રહેલા છે, મારા જેવા સેંકડો શિષ્યો છે એમના, ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાના, છતાં પણ જ્યારે પોતે મુનિ હતા અને એ અવસ્થાની અંદરમાં 100 થી 125 શિષ્યો એ સમયે થઈ ચૂકેલા હતા, અને પ્રવચન તો એમનું અજબ ગજબની માસ્ટરી હતી. શું પ્રવચન છે એ તો દુનિયા આખી દંગ થઈ જાય છે. આખી દુનિયાને ખબર છે કે ભુવન ભાનુશ્રીમાનું શું પ્રવચન. એ જમાનામાં મુંબઈની અંદરમાં લોકો કહેતા હતા કે ભાનુ વિજયજીના પ્રવચનમાં દીકરા દીકરીઓને મોકલવાના નહીં, નહીં મોકલો. એક અગર એક વખત એમના પ્રવચનમાં જો ગયો અને એમની વૈરાગ્ય ભરી જો વાણી સાંભળી દીધી, દીકરો આ સંસારમાં રહી જ નહીં શકે. ભલ ભલાની આંખમાંથી 14 આંસુ પડી જાય. આટલા જબરજસ્ત પ્રવચનકાર સરસ્વતીજીની જબાન ઉપર નૃત્ય કરતી હતી. સરસ્વતી નૃત્યથી વાંચી મેં સદા. જેમના જીભ ઉપર સરસ્વતી આવીને વસતી હતી, વર્તમાન તપની 100 ઓરીના આરાધક, જે સમયની અંદરમાં ગુરુની હજી તો મુનિ અવસ્થામાં છે અને 100 થી 125 શિષ્યો થઈ ચૂકેલા હતા, છતાં પણ આટલું બધું ભણ્યા પછી 32 વર્ષ સુધી પોતાના ગુરુની સાથે ગુરુકુલ વાસની અંદરમાં રહ્યા. શિષ્યોને ચોમાસા માટે મોકલી આપ્યા, પણ પોતે સદૈવ ગુરુની સાથે ને સાથે રહ્યા. પડછાયાની જેમ, એક પ્રાતિહાર્યની જેમ ગુરુને છોડ્યા નથી. અરે એનાથી આગળ બતાવી દઉં, પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી પાસે કહેતા હતા કે ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા 100 શિષ્યો થઈ ગયા પછી પણ પ્રેમ સુરેશ્વરજી મહારાજનું પલ્યન કરવા માટે આવતા હતા. 100 શિષ્યો થયા પછી એમનું સ્ટેચર ઉપાડવા માટે ભાગા ભાગી કરતા હતા. 100 શિષ્યો થઈ ગયા પછી પૂજ્ય ગુરુદેવની સેવાના લાભ લેવા માટે સૌથી પહેલા પોતે આગળ આવી જાય. અમે કહીએ ગુરુદેવ આપ શેના માટે આવ્યા, તારે ખબર છે શું કહેતા હતા ભાનુ વિજયજી મહારાજ? જેમ તારા ગુરુ છે ને એમ મારા પણ ગુરુ છે, મને પણ સેવા કરવાનો હક છે. અમે કહીએ સાહેબ પ્રવચનો આપો છો, શિબિર કરો છો, થાકી ગયા છો, અને આપના આટલા બધા શિષ્યો સેવા કરે છે આપના ગુરુદેવની, આપ રહેવા દો. તો કે તને જેમ અધિકાર છે ને એમ મને પણ અધિકાર છે મારા ગુરુદેવનો, પડલેન કરવા આવી જવાનું. શું વિદ્યા વિનિત મતિ કહેવાય? કોઈ પણ ગ્રંથ એવો નથી જે ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાં જે વાંચ્યો ન હોય. માટે તો કહેવાય છે યુગો સુધી જર હરશે ભુવન ભાનુના અજવાળા. અને આટલા બધા એજ્યુકેટેડ, આટલા બધા ભણેલા, છતાં પણ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા 32 યર્સ 32 વર્ષ સુધી પોતાના ગુરુની સાથે ને સાથે રહ્યા. કેમ? વિદ્યા વિનિત મતિ સબુદ્ધિમાન. હજી આગળ બતાવું, પૂજ્યપાલ જંબુ વિજયજી મહારાજ, આગમ પ્રજ્ઞ, જીવંત લાયબ્રેરી, જીવંત જ્ઞાનનો કોષ ભંડાર,
અને 14 ભાષાઓને જાણતા હતા. તમે જાણી શકો છો 14 ભાષા બોલી શકે અંગ્રેજો જેની પાસે ભણવા માટે આવતા હતા. આ જંબુ વિજયજી મહારાજનો વિનય તમે એકવાર જાણજો. પોતાના પિતાજી જ્યારે હયાત હતા ત્યારે તો ઠીક છે, પણ એમના પિતાજી ભુવન વિજયજી મહારાજ જ્યારે કાર કરી ગયા પછી એમનો ફોટો બાજુમાં રાખે, ગુરુદેવ વાપરવા જઉં છું, ગુરુદેવ સંથારો કરું છું, ગુરુદેવ હવે વિહાર કરું છું, ગુરુદેવ હવે આ શાસ્ત્ર ભણું છું, આશીર્વાદ આપો, ગુરુદેવ આ પત્ર આવ્યો છે ખોલું, ગુરુદેવ આ પત્રની અંદર આવી વાત લખેલી છે. તમે વિચારી શકો છો આટલો બધો બુદ્ધિમાન 14 ભાષા જાણનારા આગમ પ્રજ્ઞ કહેવાય, જીવંત જ્ઞાનનો ભંડાર ગણી શકાય. અને જંબુ વિજયમાની શું જ્ઞાનની પ્રતિભા હતી, એકવાર એમના જીવનના પુસ્તકને વાંચી લેજો ત્યારે ખબર પડશે કે જંબુ વિજયજી મહારાજનો શું વિનય રહેલો હતો. આટલા બધા એજ્યુકેટેડ અને જેમના પિતાજીને સંસ્કૃત પણ નહોતું આવડતું, 14 ભાષાની વાત છોડો, છતાં પણ ગુરુદેવ વાપરવા જઉં છું, ગુરુદેવ વિહાર કરું છું, ગુરુદેવ સુઈ જઉં છું, ગુરુદેવ જાગી ગયો, ગુરુદેવ આવી ગયો, ગુરુદેવ સાતામાં છો. જીવંત ગુરુ તો હતા ત્યાં તો બરોબર છે, આ ફોટાને કહું છું, એમના ફોટાને, તસવીરને, અને છતાં પણ કોઈ અહંકાર નહીં. અને બીજી વાત, પોતાના પિતાજીની દર માસિક તિથિએ અઠમ કરવાનું. કોઈ સમજી શકે આ વાતને? શું વિનયની ટોચ ઉપર હશે જંબુ વિજયજી મહારાજ. લગભગ 98 વર્ષે કાર કરી ગયા આ જંબુ વિજયજી મહારાજ. આટલું બધું ભણ્યા પછી પણ પોતાના પિતા ગુરુદેવને બધું પૂછી પૂછીને કરવાનું, કાર કરી ગયા તો ફોટો બાજુમાં રાખીને આટલો બધો વિનય કરવાનો. બસ આવો વિનય આવે ને તો જ આપણે બુદ્ધિમાન છીએ. બાકી આપણે કંઈ જ્ઞાનના ફાંકા રાખવા જેવા નથી. હું ભણેલો છું, એજ્યુકેશન આવી ગયું, ડિગ્રીઓ આવી ગઈ, આટલું મોટું પેકેજ છે, આટલા પૈસા કમાવું છું, ભાઈ એ બધું તમારી પાસે રાખો. મહાત્મા તો એક જ કહે છે કે ભણ્યા પછી વિદ્યા દ્વારા તમે નમ્ર બન્યા છો, તમે ઝૂકી શકો છો, માતા પિતાની સામે નથી બોલતા, અભણ માતા પિતાને સાચવો છો, અશક્ત માતા પિતાની સેવા કરો છો, વયોવૃદ્ધ માતા પિતાની પાસે બે મિનિટ બેસી શકો છો, માતા પિતાની ઈચ્છાને પરિપૂર્ણ કરી શકો છો. ગમે એટલા તમે મોટા બન્યા પછી પણ તમે હજી માતા પિતાની સામે નાના રહી શકો છો તો તમે બુદ્ધિમાન છો, બાકી બુદ્ધિમાન નથી. આજનું પ્રવચન ખાસ યુવા દીકરા દીકરીઓને સંભળાવજો અને કહેજો બેટા 1100 વર્ષ પહેલા થયેલા મહાત્મા લખીને ગયા છે, કોઈ આજની વાત નથી. આ 1100 વર્ષ 1000 વર્ષ પહેલા મહાત્મા કહીને ગયા છે કે બુદ્ધિમાન હું એને ગણું છું યો વિદ્યા વિનીત મતિહી સબુદ્ધિમાન. જે વિદ્યાથી વિનય બને છે, વિદ્યા ભણ્યા પછી જેને અહંકાર નથી આવતો, ફુગ્ગાની જેમ ફૂલાઈ નથી જતો, જે માતા પિતાનું અપમાન નથી કરતો, ત્રાસ નથી આપતો, સબુદ્ધિમાન, બસ એને બુદ્ધિમાન ગણીએ છીએ. બસ આ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.